नमस्कार दर्शक मित्रों, न्यूज नेशनल માં તમારું સ્વાગત છે. હું છું તમારા સાથે ટ્વિંકલ. શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. પાંચ રાજ્યોમાં એક્ઝિટ પોલમાં પંજાબમાં કેજરીવાલના દિલ્હી મોડલને જનતાની મંજૂરી. અગિયારમીએ સવારે એરપોર્ટથી કમલમ સુધી પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. સરપંચ સંમેલનમાં 2 લાખ લોકો હાજર રહેશે. યુદ્ધની અસર. રશિયાના અમીરોના 101 અબજ ડોલર ધોવાયા. પુતિનની નજીકના ઉદ્યોગપતિઓએ 30 બિલિયન ડોલર ગુમાવ્યા. રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયા યુક્રેન વચ્ચે ત્રીજી વારની વાતચીતનું પરિણામ શૂન્ય છે. યુક્રેને રશિયાના મેજર જનરલને માર્યાનો દાવો કર્યો છે. યુક્રેનથી થશે ઓનલાઈન એજ્યુકેશન. ધારીના પેરેન્ટ્સ જીતુભાઈ વાઘાણીની ધરપત. એમબીબીએસ ફાઇનલ યરના સ્ટુડન્ટને પોલેન્ડની કોલેજમાં એડમિશન અપાવીશ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીમાં બીબીસી ઓડિયો ક્લિપ મામલે પોલીસકર્મી સસ્પેન્ડ. મેઘરજના હેડ કોન્સ્ટેબલને એસપીએ કર્યો છે સસ્પેન્ડ. પોલીસકર્મી કૌશિકભાઈ સામે ખાતાકીય પગલાં લેવાયા. 2 દિવસ અગાઉ 112 કોલ પર અરજદાર સાથે કરી હતી ગાળાગાળી. પોલીસ વિભાગને નશો બે એવું વર્તન કરવા બદલ સસ્પેન્ડ. એસપી સંજય ખરાતે લીધા ખાતાકીય પગલાં. દારૂડિયાને પકડવા માટે 112માં કર્યો હતો કોલ. મેઘરજ પીએસઓએ અભદ્ર ગાળો બોલતો ઓડિયો થયો છે વાયરલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોના કાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી દીધી છે. તેઓ 11 માર્ચના રોજ સવારે 10 વાગે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી લઈને ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી રહી છે. યુવા મોરચા દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે. અંદાજે 5,000 યુવાનો બાઇક રેલીમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન 11 વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે 4 વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે. સરપંચ સંમેલનમાં રાજ્યમાં જિલ્લા તાલુકાના તમામ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. સરપંચ સંમેલનમાં કુલ 2 લાખ લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. 1.75 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાકીના 75,000 જેટલા કાર્યકર્તાઓએ એમ કુલ 2 લાખ લોકોના આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ભાજપ શહેર સંગઠન, તમામ કોર્પોરેટો, તમામ ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓને કામગીરીમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને લગભગ 1 મહિનાથી બંને રાષ્ટ્રો વચ્ચે તણાવની સ્થિતિ છે. આ બધાને કારણે રશિયાના ટોચના અમીરોની સંપત્તિમાં 101 અબજ ડોલર એટલે કે આશરે 7.77 લાખ કરોડનું ધોવાણ થઈ રહ્યું છે. આમાંથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ગણાતા પોલિટિકની કનેક્ટેડ એવા 5 ઉદ્યોગપતિએ 30 બિલિયન ડોલર ગુમાવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ગણાતા સરકાર કે તેમના પક્ષ સાથે કોઈ કનેક્શન હોય તેવા અરબપતિઓની સંપત્તિમાં વધારે ધોવાણ થઈ રહ્યું છે. બુલમર્ગના ડેટાનું એનાલિસિસ કરતા જાણવા મળ્યું છે કે વ્લાદિમીર પોટેનિન અને લિયોનિડ મિખેલ્સ, અલીશેખ ખરુસ્માનેવ, રોમન અબ્રામિમ અને મિખાઇલ ફિડમેન, કે જે પુતિનની સૌથી નજીકના ઉદ્યોગપતિ છે, તેમને સંપત્તિમાં 4 અબજ ડોલરથી લઈને 12 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બુલમર્ગ બિલિયનર ઇન્ડેક્સ અને ઇન્ટરનેશનલ મીડિયામાં આવેલી જાણકારી મુજબ બંને રાષ્ટ્રો વચ્ચે વધતા ટેન્શન અને ત્યારબાદ યુદ્ધની શરૂઆત થતાં ફેબ્રુઆરીમાં જ મોટાભાગના રશિયન અમીરોની નેટવર્થમાં ઘટાડો થવા લાગ્યો છે. વૈશ્વિક શેરબજારમાં
कड़ाको बोलवाथी अमेरिका ने यूरोप देशों मुकेला प्रतिबंधों ने रशियाना उद्योगों ने भारे नुकसान थई रह्युं छे। आ बाबते पगले त्यांना अरबपतियों की संपत्ति में भारे घटाड़ो थई रह्यो छे। रशिया और युक्रेन युद्ध नो आज 13मो दिवस छे। आ दरमियान सौथी मोटू अपडेट ए छे कि युद्ध विराम अंगे बंने देश वच्चे त्रीजा तबक्कानी वातचीतनुं परिणाम पण शून्य आव्युं छे। सोमवारे बेलारूसमां थयेली आ वातचीतमां युद्ध वच्चेना लोकोने बहार काढवा माटे युक्रेनमां ह्यूमन कोरिडोर बनावा अंगे सहमति थई नथी। आ दरमियान युक्रेने रशियाना मेनेजर जनरल वेलेटी गलस मारी साथे दीधानो दावो कर्यो छे। क्यू इंडिपेन्डेंट युक्रेनना डिफेन्स मिनिस्ट्रीना इंटेलिजेंसना चीफना हवालाथी आज समाचार आप्या छे, जेना अनुसार खार्किव पासे युक्रेन अने रशियानी सेना वच्चेना युद्धमां गैररीतिनो सामेल मार्या गया छे। युक्रेन पर सतत रशियन सेनाना बॉम्बमारो थई रह्या छे, जेमांथी पोतानो जीव बचावा लोको देश छोड़ी रह्या छे, तेमां बाळको वृद्धोथी लईने बीमार लोको सामेल छे। युक्रेन युद्ध मामले इंटरनेशनल कोर्टमां सुनवाणी शुरू थई रही छे, जो कि रशियाना सुनवाणीमां भाग लई रह्यो नथी। आ सुनवाणी आजे અને કાલે બે દિવસ ચાલશે। વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે। બીજી બાજુ રશિયાએ સંપૂર્ણ યુક્રેનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે। આ સમયગાળા દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોની સુરક્ષિતપણે બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવવામાં આવશે। આ બીજી વખત છે કે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે। આ અગાઉ બે શહેરમાં યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું, જો કે રશિયાએ કેટલાક કલાકમાં જ તેને પૂરું કરી વ્યાપક પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે। યુદ્ધ વિરામ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે બેલારૂસમાં ત્રીજા દિવસે વાતચીત ચાલી રહી છે। બેલારૂસના વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે। યુક્રેનમાં ગુજરાતના 5,600 જેટલા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે। મોટાભાગના સ્ટુડન્ટ્સ ગુજરાત પહોંચી ગયા તો પણ હવે આ સ્ટુડન્ટને સૌથી મોટો સવાલ એ સતાવી રહ્યો છે કે હવે શું થશે। યુદ્ધમાં યુક્રેનનો સફાયો થઈ જશે તો શું થશે, ભવિષ્યનું શું? આ સવાલને જવાબ દરેક સ્ટુડન્ટને 12 માર્ચની સાંજથી 7 સુધીમાં મળી જશે। કારણ કે 14 માર્ચને સોમવારે યુક્રેનની કોલેજો ખુલી જાય છે, ત્યાં યુક્રેનની સ્થિતિના કારણે ઓફલાઈન એજ્યુકેશન મુશ્કેલ છે। એટલે બની શકે છે કે યુક્રેનની કોલેજોમાંથી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહે, પણ આ કેટલું શક્ય છે એ પણ 12 માર્ચે સ્ટુડન્ટને ખબર પડશે। યુક્રેનના મોટાભાગના શહેરો તબાહ થઈ ગયા છે। આ સમયમાં યુક્રેનના ટર્નોપેસ શહેરની કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા સ્ટુડન્ટને મૌખિક રીતે એવું કહેવામાં આવ્યું છે કે 14 માર્ચથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ શકે છે। કારણ કે જ્યાં ગુજરાતના સ્ટુડન્ટ સૌથી વધારે ભણે છે, યુક્રેનના ટર્નોપિલ શહેરમાંથી યુદ્ધની ખાસ અસર નથી, હુમલા પણ નથી થયા, એટલે કે આ શહેરમાં ઇન્ટરનેટ પણ ચાલી રહ્યું છે, ટીચર્સ પણ ઓનલાઈન અવેલેબલ છે। એટલે બની શકે છે કે ગુજરાતના સ્ટુડન્ટને ઓનલાઈન એજ્યુકેશન માટે વાંધો નહીં આવે। મોટાભાગના સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે જો યુદ્ધ પૂરું થાય તો યુક્રેન પરત જવું છે। સ્ટુડન્ટને એટલા માટે જવું છે કે તેમની જે એજ્યુકેશન સિસ્ટમ ગોઠવાયેલી છે એમાં ડિસ્ટર્બન્સ નથી કરવું। બીજું, ગુજરાતમાં મેડિકલની સીટ ઓછી છે, નેશનલ મેડિકલ કમિશનની પણ કોઈ જોગવાઈ થઈ નથી, એટલે અહીં અભ્યાસ આગળ વધારવો શક્ય નથી। પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે સ્ટુડન્ટ અહીં રહે તો ફી વધારે થાય, યુક્રેન જેટલી ફી અહીં હોય છે તો ભણવામાં વાંધો નથી, પણ મોટાભાગના પેરેન્ટ્સ પણ એવું ઈચ્છે છે કે યુદ્ધ પૂરું થઈ જાય એટલે બધું જ નોર્મલ થઈ જાય તો યુક્રેન મોકલવામાં પણ વાંધો નથી। રશિયા અને યુક્રેન વચ્ચે સતત 13મા દિવસે યુદ્ધ ચાલુ છે। બંને દેશ એકબીજા સામે ઝૂકવા તૈયાર નથી। એટલું જ નહીં, બંને દેશોના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કીવ છોડીને બંકરમાં છુપાઈ ગયા છે, પરંતુ હવે આ દાવાને રદિયો આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક વખત વિડીયો જાહેર કર્યો। આ વિડીયોમાં તેમણે કહ્યું છે કે કોઈ બંકરમાં છુપાયો નથી અને હું કીવ જવા છું। ઝેલેન્સ્કીએ કહ્યું છે કે હું મેદાન છોડવા નથી માંગતો અને હંમેશા કહેતો આવ્યો છું કે સોમવારનો દિવસ ખૂબ જ મુશ્કેલ હોય છે, આપણા દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તેથી અમારા માટે દરરોજ હવે સોમવાર છે। તેણે કહ્યું છે કે અહીં કીવની બરકોવા શેરીમાં જ હાજર છું, હું કોઈથી ડરતો નથી, જ્યાં સુધી મારું દેશભક્તિનું ભરેલું યુદ્ધ જીતીશ નહીં ત્યાં સુધી હું અહીં જ રહીશ। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બીજો વિડીયો પણ શેર કરીને કહ્યું છે કે ભગવાન માફ નહીં કર્યા છે, નહીં તો કાલે ક્યારેય નહીં, અને ક્ષમાને બદલે નિર્ણય આવશે। હુમલાખોરની ધૃષ્ટતા પશ્ચિમના દેશો માટે એક સ્પષ્ટ સંકેત છે, રશિયા સામેના પ્રતિબંધો પૂરતા નથી। 13મા દિવસના યુદ્ધની વચ્ચે યુક્રેન તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે। યુક્રેનની મલ્ટિલિટી ઇન્ટેલિજન્સનું કહેવું છે કે તેણે ખાર્કીવમાં એક રશિયન જનરલની હત્યા કરી છે, તેની ઓળખ મેજર જનરલ વિટાલી ગેમસિયન તરીકે થઈ છે। અધિકારીનું કહેવું છે કે આ મેજર જનરલે રશિયા તરફથી કિમ્યા ચેચન અને સિરિયાની લડાઈમાં પણ ભાગ લીધો હતો, જો કે રશિયા તરફથી હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી।
રશિયા યુક્રેન યુદ્ધને આજે 13મો દિવસ છે. રશિયા સૈનિકો યુક્રેનના શહેરો પર સતત મિસાઇલો હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન યુદ્ધને રોકવાના પ્રયાસો ચાલુ છે. અમેરિકા અને અન્ય ઘણા દેશ યુક્રેનની સાથે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ ત્રણેય દેશોના નેતાઓને યુદ્ધ સમાપ્ત કરવા માટે મદદની અપીલ કરી હતી. જેલેન્સ્કીએ ઇઝરાયેલના વડાપ્રધાન નતાલી બેનેટના, તુર્કીના રાષ્ટ્રપતિ એરદોઆન અને ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અપીલ કરી હતી કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે કહે છે. ત્રણેય દેશોના નેતાઓએ પુતિન સાથે ટેલિફોન પર વાત કરી હતી. આમ છતાં યુદ્ધ અટકી શક્યું નથી. પુતિન યુદ્ધને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા નથી. આના બે કારણો છે. પ્રથમ, પુતિને અમેરિકા અને યુરોપ પર વિશ્વાસ નથી. પુતિનને લાગે છે કે અમેરિકા યુરોપના બહાને રશિયાને ઘેરવા લાગે છે. યુક્રેન અને યુએસ પ્રભુત્વ ધરાવતા નોર્થ એન્ટાર્કટિક ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટોમાં જોડાવા માગે છે. તેનાથી રશિયાની સુરક્ષા માટે ખતરો ઊભો થઈ શકે છે. આ સાથે જ યુક્રેન યુરોપિયનની સભાસ્પદની માંગણી કરી છે. નાટો અને ઇયુની મહત્વની સમજૂતી એ છે કે જો કોઈ સભ્ય દેશ પર જોખમ આવશે તો તમામ દેશો સાથે મળીને લડશે. એટલે કે તેના કોઈ પણ દેશમાં સામેના બાહ્ય હુમલાઓથી તમામ સાથી દેશ સામેનો હુમલો ગણવામાં આવશે નહીં. તેથી યુક્રેન નાટો સભ્યનું બનતાની સાથે જ રશિયા ચારે બાજુથી નાટો દેશોથી ઘેરાઈ જશે. આનાથી અમેરિકાને રશિયા પર સીધો હુમલો કરવાની આઝાદી મળી છે. ભારતીય વિદ્યાર્થીઓ પોતાના પાલતુ કૂતરાઓ અને બિલાડીઓ સાથે ભારત પરત ફરી રહ્યા છે. ત્યાં જ એક ભારતીય ડોક્ટરે પોતાના પાલતુ દીપડા અને એક બ્લેક પેન્થર સામે યુદ્ધની જજુબી રહેલા યુક્રેનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશના મૂળ નિવાસી ડોક્ટર કુમાર બંદી અત્યારે ડોનબાસમાં પોતાના ઘરમાં બનેલા એક બંકરની અંદર રહી રહ્યા છે. તેઓ પોતાના પાલતુ પ્રાણીઓને અન્યની દયા પર છોડવા નથી ઈચ્છતા. તેઓ બંકરમાંથી દરરોજ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી રહ્યા છે. ડોક્ટર કુમાર બંદી વર્ષોથી યુક્રેન છે અને ભારતીય વિદ્યાર્થીઓ નીકળવાની મદદ પણ કરી રહ્યા છે, પરંતુ તેઓ પોતે ભારત આવવા માંગતા નથી. તેઓ પોતાના દીપડા અને પેન્થર સાથે જ રહેશે. માર્ચ 15 વર્ષ પહેલા MBBS કરવા માટે યુક્રેન ગયા હતા અને ત્યારબાદ ત્યાં જ રોકાઈ ગયા હતા. કુમારે 4 તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પણ એ રિલીઝ થઈ નહીં શકી. કુમારે કેટલાક તમિળ, તેલુગુ અને મલયાલમ ટીવી શોમાં પણ ગેસ્ટ રોલ પ્લે કર્યો છે. કુમારે યુક્રેનમાં પણ થોડી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. કુમારનો દાવો છે કે તેમની પાસે જે જેગુઆર છે એ દુનિયાની સૌથી દુર્લભ પ્રજાતિ છે અને આ દુનિયામાં આવા માત્ર 21 જ બાકી છે. એમાંથી એ કુમાર પાસે છે. આ પ્રજાતિ વાઘ અને સિંહ જેવી મોટી બિલાડીની વચ્ચે ખતરનાક પ્રજાતિઓમાંની એક ગણવામાં આવે છે. કુમારે પોતાના જેગવારનું નામ યગવાર રાખ્યું છે. છોટાઉદેપુરના નસવાડી ખાતે તાલુકા કક્ષાનો પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના પશુપાલન ખાતાનું ગાંધીનગર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા પશુપાલન વિશે તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન અધિકારી, નાયબ પશુપાલન અધિકારી તેમજ જિલ્લાના તમામ પશુ ચિકિત્સક અધિકારીઓ હાજર રહ્યા હતા. નસવાડી ખાતે કમ્યુનિટી હોલમાં તાલુકા કક્ષાનો પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો. પશુપાલન શિબિર કાર્યક્રમમાં 200 જેટલા પશુપાલકોને વૈજ્ઞાનિક પ્રસિદ્ધિથી પશુઓ તથા રોગો અને તેનું નિદાન તેમજ પશુપાલન વિશે માર્ગદર્શન અપાયું હતું. વિશ્વ મહિલા દિવસની ઉજવણી મહિલાઓ દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે, ત્યારે તલોદ તાલુકાના તખતગઢ ગામની 50થી વધુ મહિલાઓએ આજના દિવસે રક્તદાન કરી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી. મહિલાઓ દ્વારા પ્રેરિત આજની રક્તદાન શિબિરમાં ફક્ત મહિલાઓએ જ રક્તદાન કરી મહિલા દિવસની ઉજવણી કરી છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વખત મહિલા દિવસ આવી રીતે ઉજવણી કરવામાં આવે છે. કોરોના મહામારી વખતે બ્લડ બેંકમાં બ્લડની અછત ઓછી જોવા મળી હતી. તે અછતને પહોંચી વળવા માટે મહિલાઓ દ્વારા આજ દિવસની એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે તખતગઢ ગામની મહિલાઓએ આજના દિવસે રક્તદાન જેવું મહાદાન કરી બ્લડ બેંકમાં 50 જેટલી બોટલ સમર્પિત કરવામાં. આજે 8 માર્ચ અમે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ અને આ ઉજવણી દેશભરમાં થાય છે, પણ અમારા તખતગઢ ગામમાં એક અનોખી રીતે અમે ઉજવીએ છીએ. આજે અમારા ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં બહેનોએ 50થી વધુ બહેનોએ બ્લડ ડોનેટ કર્યું છે અને તેનો અમને એક અનેરો ઉત્સાહ છે. એ અને કોરોના કાળ દરમિયાન જે બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાઈ હતી એ અછતને પૂરી પાડવા માટે અમે આ બ્લડ બેંકનું આયોજન કરેલ છે. અમને વિશ્વાસ છે કે આનાથી પણ વધારે જીવ બચી શકે છે ને એનો અમને આનંદ છે. નીરુબેન પ્રવીણભાઈ પટેલ. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે, ત્યારે
साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना तखतगढ़ गामे विश्व महिला दिवस अंतर्गत आज रक्तदान शिबिर योजवामां आवेल छे अने तखतगढ़ महिला मंडल आयोजित रामाणी ब्लड बैंक मोड़ासा द्वारा आज तखतगढ़ मुकामे ब्लड बैंक कैम्प योजवामां आवेल छे, जेमां महिलाओं द्वारा 50 થી વધુ મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે। ઘણી મહિલાઓને બીજે પણ ડોનેશન કરવાનું હતું પણ એમની ટકાવારી ઓછી હોવાથી એ આપી શકી નથી, પણ આવનાર સમયમાં એ લોકોને આ સારું મળી રહે બ્લડ બેંક અને અત્યારે જે અછત સર્જાઈ રહી છે તેને પૂરું કરવા માટે તખરગઢની મહિલા મંડળે આ વિશ્વ મહિલા દિવસે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। હાલોલ તાલુકાના કાંકરા ડુંગળી ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હાલોલ તાલુકા પંચાયત ખાતે આવેલ ટીડીઓની ઓફિસમાં તાલુકા ભાજપ પ્રમુખ સહિત દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ પર ધમકીભર્યું વર્તન કરી આરટીઆઈ એક્ટિવિસ્ટને લાફો માર્યો હોવા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા નગર તેમજ તાલુકાના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે। જો કે પ્રમુખે આરટીઆઈ એક્ટિવિસ્ટને લાફો માર્યો છે તે અંગેની અમો પુષ્ટિ કરતા નથી। જ્યારે જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર મામલો હાલોલ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળે છે, જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ અંગે પોલીસમાં અરજી આપી હોવાનું જાણવા મળે છે। પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના કાંકરા ડુંગળી ખાતે રહેતા પરમાર ગૌતમભાઈ નારાયણસિંહ દ્વારા ગ્રામ પંચાયતની કામગીરી અંગે વિવિધ માહિતી આરટીઆઈ મારફતે મળી, જે તેને સમયમર્યાદામાં ન મળતા એક્ટિવિસ્ટ અપીલમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે ગયો હતો, જ્યાં તેની સુનાવણી જ માર્ચના રોજ રાખવામાં આવેલી હતી। પરંતુ અરજદારના જણાવ્યા મુજબ ટપાલ સમયસર ન મળતા ત્યારબાદ શનિ રવિની રજાઓ હોય એક્ટિવિસ્ટ આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ ટીડીઓની ઓફિસે આવ્યો હતો, જ્યાં તાલુકા ભાજપ પ્રમુખ પણ જે મૂળ રહેવાસી કાંકરા ડુંગળી ગામના હોય તે બંને વચ્ચે આ બાબતને લઈને ઘર્ષણ થયું હોવાની મામલો વિચક્યો હતો। જો કે આ અંગે તાલુકા ટીડીઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અરજદારે આવ્યો ત્યારે પ્રમુખ બેઠેલા હતા, જ્યાં અરજદારોને સુનાવણી માટે 14 માર્ચ તારીખ આપવામાં આવી છે, પરંતુ લાફો મારવાનો કોઈ બનાવ બન્યો નથી તેઓએ જણાવ્યું છે કે જ્યારે આ અંગે હાલોલ પોલીસ મથકના પીઆઈને પૂછતા તેઓએ જણાવ્યું છે કે આ પ્રકારના બનાવ અંગેની અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, જેની અમોએ તપાસ હાથ ધર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તેમજ જણાવ્યું હતું। ગામ પંચાયત બરોબર, મારા પ્રથમ ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતની મેં આરટીઆઈ કરી હતી, જે તલાટીને 30 દિવસ એની મુદત થઈ અને જ્યારે તલાટી સાહેબે મને અરજીનો જવાબ ન આપ્યો એટલે મેં પ્રથમ અપીલ ટીડીઓ સાહેબને કરી, જે પ્રથમ અપીલ મને 2/2/2022 રોજ મેં કરી હતી। પછી એના 30 દિવસ મુદત પૂરા થાય એટલે ટીડીઓ સાહેબે મને જવાબમાં 4/3 હાજર રહેવા કીધું હતું, એટલે 4/3 મને ટપાલ 4/3 જ મળી ગઈ, જે અમને હાજર રહેવા કીધું હતું। તે દિવસે મારા સાંજ પડી ગઈ ઘરે આવતા, એટલે પછી મારાથી ન જવાયું ના ગયો, એટલે પછી બીજે દિવસ શનિ રવિ હતું એટલે શનિ રવિ મારા આમ તેમ કામ આવી ગયું એટલે ના ગયો, અને સોમવારે આજે 7/3/2022 રોજ મેં ટીડીઓ સાહેબની ચેમ્બરમાં મળવા ગયો। હું સર તે દિવસે મારાથી ન હોયું તો હવે મારે આગળ શું કરવું એમ, તો એ ચેમ્બરમાં મળ્યા પછી એમાં પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર જે તાલુકા પાર્ટી પ્રમુખ છે ભાજપના અને મહેન્દ્રસિંહ ચાવડા જે તરખંડાના રહેવાસી છે એ પ્રમુખ જ છે અને ટીડીઓ સાહેબ એમની ચેમ્બરમાં બેઠા હતા, એટલે ટીડીઓ સાહેબને મેં બેઠા એટલે જવાબ દીધો, મેં સાહેબ શું કરવું હવે મારે એમ, તો એમને કીધું કે હવે બીજી વાર 14/3/2022 14/3 મને આપી છે। અને પછી મેં સવાલ કર્યો ટીડીઓ સાહેબને કે તલાટી રેગ્યુલર બેસતો નથી એટલે મેં 15 દિવસની અંદર એમને કેટલા વાર બેસવાનું હોય, કાં તો અઠવાડિયામાં કેટલા વાર બેસવાનું હોય, અઠવાડિયામાં 2 વાર બેસવાનું હોય છે પણ રેગ્યુલર બેસતો નથી એટલે આવા જવામાં બધાને તકલીફ પડશે, એટલે મેં એટલો સવાલ કર્યો હતો। એમાં પાર્ટી પ્રમુખ જે જિલ્લા તાલુકા પાર્ટી પ્રમુખ પ્રવીણસિંહ ખરામ એ મારા ગામના વતની જ થાય છે, એ મને તારા શું કામ છે શું કરવા આવ્યો તું અહીં એમ અપશબ્દ અને બધા ખરાબ વાત બોલ્યા અને 3 ઝાપટો અહીં મારી છે, મને અત્યારે સંભળાતું બી નથી અને મગજમાં થોડું એ થાય છે, 3 ઝાપટ મારી અને ગેટ આઉટ ચેમ્બરમાંથી બહાર નીકળી જાય એવી ધમકી આલી અને પછી એવું કીધું નીકળતા નીકળતા કે મને તું ગામમાં એવું જોઈ લઈશ એમ, એટલે મેં કહ્યું સારું। પછી મેં કીધું એ ટીડીઓ સાહેબને, મેં કહ્યું સાહેબ હવે મારે તમારી ચેમ્બરમાં આવું થાય તો તમે શું કરો, હવે તમારે કયો કાયદો કરવાનો, જે એમનું કૌભાંડ છે એ મેં કાઢવા જ બહાર કાઢી દીધું, પણ આ પ્રવીણસિંહને એમને એવું લાગ્યું કે મારું કૌભાંડ આ બહાર કાઢશે એટલે મને ગુસ્સે થઈને
બહાર ધકેલી નાખ્યો અને ગુસ્સામાં આવીને મને 3 ઝાપટો મારી છે, અત્યારે મારા કાનમાં સંભળાતું નથી. એટલે એ પત્યા પછી ટીડીઓ સાહેબ વાત કરી, મેં સાહેબ આવું શું કરવાનું મારે? ત્યારે ટીડીઓ સાહેબ કે હવે તમારા ગામના એક ગામના છો, તમારો પર્સનલ મેટર હોય તો મેં શું કરું એમ, એવો જવાબ આવ્યો ટીડીઓ સાહેબે મને. પછી મહેન્દ્રભાઈને પૂછ્યું મેં. ન્યૂઝ દર્શનમાં બસ આટલે સુધી જ. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે કે તમારો વિસ્તાર તમારી વાત.